ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ 7 માં હિન્દી ભણવાનું છે એમાં છે પાંચમું ચેપ્ટર છે તો હિન્દ દેશ કે નિવાસી એટલે હિન્દ એટલે ભારત દેશના વાસીઓ એવો મતલબ થાય આપણે બધા છે એ ભારત દેશના વાસીઓ છે એટલે વાસીઓ છે નિવાસ કરે છે એ તો પાંચમી શરૂઆત કરો તે પહેલા આપણે કેટલાક શબ્દ જોઈ લઈએ એટલે કોયલ ની અવાજ તમે બધાએ કોયલ જોઈ હશે અને એનો અવાજ પણ સાંભળ્યો હશે કોયલ નો અવાજ કેવો છે તો કે મીઠો 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 અને ટહુ કે છે ને કુહુ કુહુ એવું કરતી હોય છે પપૈયા એક પક્ષી કા નામ છે પપૈયા એટલે એક જાતનું એવું પક્ષી છે એનું નામ છે ટમેટો ટમેટું પપૈયે કી પુકારે છે કોઈ પણ પક્ષીને બોલાવતો હોય કાગડા ને કાગડા કરીને કબૂતર અને બોલાવે ઘૂ કરીને કોયલ બોલે એમ આપણે કહું ઉ બોલે એવી રીતે પક્ષીને બોલાવવાનો અવાજ છે તરાના એટલે ગીત તો તમે ગીત ગાતા હશે જોઈ જશે ટીવીમાં પિક્ચરમાં અને કોઈ વાર આપણે ગીત ગાતા હોય છે તો પક્ષી ઘણી વાર ગીત ગાતા પંખ પંખ એટલે શું થશે રાસ્તા કે આપણે કોઈને કે મને અહીંયા જવું છે રસ્તો બતાવ અથવા આમ નહીં આમ કર મને આવડતું નથી તો તું આગળ શીખવાડે છે અને રસ્તો સાથે નિરાળા એટલે અનુઠા નિરાળા એટલે શું થશે તો અનુઠા થશે મંચી તો શું થાય જે આપણે કોઈ પણ વસ્તુ પામવી હોય અથવા મેળવવી હોય તો આપણે એને મંચી એટલે ધ્યેય પ્રાપ્ત તો જ થાય આગળ કામ કરે અને આગળ વધે તો જ હવે આપણે કવિતાની શરૂઆત કરશું તો આ ભારત માતાનું ચિત્ર છે બે છે ચિત્ર ઉપર અને નીચે આવી પછી તમે બુકમાં જોતા જજો અને આપણે કવિતાની શરૂઆત કરશું હિન્દ દેશ કે નિવાસી એટલે હિન્દ દેશ એટલે ભારત દેશના નિવાસી આપણે બધા ભારત દેશના નિવાસી છે અને નાગરિક છે તો હવે આપણે કવિતાની શરૂઆત કરું વિવિધતા મેં એકતા મારા દેશ કે વિવિધ વિશેષતા છે આપણા દેશની એકતા છે એ ભારત દેશમાં જોવા મળે છે સાથીની વિકાસ ઓર શક્તિ કી પરિચા પ્રેક્ટિસ છે વિકાસ એટલે ભારત દેશમાં ઘણો વિકાસ થાય છે તે પણ જોવા મળે છે અને શક્તિ છે એમ માનવીય એવો પ્રાકૃતિક વિવિધતા ઘણી કરવી ઉમને ભિન્નતા એ ચિત્રને માનવીમાં મળે એ અલગ અલગ વસ્તુની ભિન્નતા પણ જોવા મળે છે પણ ઓમ બધા એક સૂત્રમાં બંધાયેલા છે વિભિન્ન દ્રષ્ટા દ્વારા એક કાવ્ય મેં ભારત કી ભવ્યતા એવં દિવ્યતા કા જ્ઞાન કિયા ગયા હે એટલે ભારતની જે ભારત દેશમાં અલગ અલગ છે બધું વિવિધતા એ બધું એક સૂત્રમાં આપણે જોવા મળે છે હિન્દ દેશ કે નિવાસી સભી જન એક છે અમે ભારત દેશના નિવાસી છે અમે બધા એક છે એટલે એક એટલે આપણે બધા એક જ છે ભારત દેશમાં રહે છે અને ભારત દેશના નિવાસી છે રંગ રૂપ વેશ ભાષા જાણે એટલે ભારત દેશમાં બધા રંગ ઘણા બધા હોય ભાષા અલગ અલગ હોય અમુકમાં હિન્દી મોટો હોય અમુકમાં મરાઠી પણ આપણે બધા રંગ રૂપ અને ભાષા ભલે બધા અલગ અલગ હોય પણ આપણે બધા એક જ છે ભાષા આપણી બધે અનેક અનેક બદલે બોલી ચાલી રંગ રૂપ બદલે પણ આપણે બધા એક જ છે બેલા બેલા એટલે મોગરો મોગરાનું ફૂલ તમે બધા જોયું હશે બેલા શબ્દ છે એટલે મોગરો થાય મોગરાનું ફૂલ ગુલાબ એટલે ગુલાબનું ફૂલ ગુલાબ તમે જોઈ ને લાલ ગુલાબી ફૂલ જૂહી ચંપા ચમેલી આ બધા છે બેલા એટલે મોગરો ગુલાબ એટલે ગુલાબ જૂહી એટલે જૂહી ચંપા એટલે ચંપો અને ચમેલી એટલે ચમેલી ફૂલ છે એ બધા પણ ભારત દેશમાં આપણે ફૂલ જોવા મળે છે અને ઘણી જગ્યાએ તો બગીચામાં આ ફૂલ જ હોય છે પ્યારે પ્યારે ફૂલ ગૂંથે એટલે સરસ મજાના ફૂલ ગૂંથી અને આપણે ફૂલની શું કરે છે માળા બનાવે છે માળાની એક ગુજર એટલે બધા ફૂલ છે એ ભેગા મળી અને બધે પછી આપણે થોડા માળા બનાવીએ એ બધા ભેગા થઈ જાય ફૂલ ગુંથ એટલે ભેગા માળા બનાવીને બધા એક ત્રણ ફૂલ ગુંથ
જે આપણે કવિતા છો હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે રાઉન્ડ રૂપ કે વેસ ભાષા ચાલે અને હિન્દ દેશ માં રહેવાસી પર બધા અલગ અલગ પણ રાઉન્ડ રૂપ ભાષા બધી અલગ અલગ જોવા મળે છે કુલ ગણ એમ બધા ભેગા થાય અને પક્ષીઓનો અવાજ પણ અલગ અલગ જોવા મળે છે કોયલ કી કી કુકુ ન્યારી કોયલ કી કહે પ્યારી ગા Thank you.
देश के निवासी तो पहले पंक्ति में क्या कहा के बाद क्यों अब ऐसे भी क्यों छे हे मधुर की कोयल होती है मधुर कोयल की आवाज होती है बीच में क्या मन है मधुर कोयल की आवाज होती है कोयल बोल रही है Yeah.
તો ફૂલ છે કુસુમ પુષ્પ અને અનુ હતો ફૂલ અલગ અલગ હોય તો કાટા શબ્દ છે એ અલગ છે તો એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનો હવે એવી જ રીતે આપણે ત્રીજું આપ્યું છે તો હવે ત્રીજામાં છે એટલે આપણે ચોરસ કરશું ચોરસ કર્યું પછી છે જણ જણ એટલે માણસ મનુષ્ય મનુષ્ય પછી એના પછી સ્ત્રી છે અને માનવ તો હવે આમાંથી જોવાનું છે કે કોણ અલગ અલગ પડે છે કે જણ માનવ કે મનુષ્ય તો કે સ્ત્રી છે એ અલગ પડશે એવી રીતે થયું હવે જો ભાષા પર સર્જન કી છે એ આપણે જોયું એ વાંચી અને લખવાનું રહેશે હવે એના પછી એમ છે આપણે ભાષા જોઈએ એમાં ઉપરીયુક્ત સવાલ વિશે વ્યક્તિવાચક સંજ્ઞા છાટકર કીજીએ તો કે પ્રિયંકા સીતા સીમા એ બધું છે નામ આપ્યા છે પેરેગ્રાફમાં તો એના નામ લખવાના છે ઇમ વ્યક્તિવાચક સંજ્ઞામાં મેં શબ્દોની કેવી રીતે જે શબ્દો કા પ્રયોગ કિયા ગયા ને ઉનકી સૂચિ બનાય તો હવે જે આ પ્રિયંકા કે રીતે કયો શબ્દ વાપર્યો છે તો આપણે मेरा मुझे इस शब्द का प्रयोग छे सीमा और मौसी के लिए उन्होंने हम पहला से तो नीचे दी गई परिभाषा को पूर्ण कीजिए जो शब्द खाली के स्थान प्रयुक्त होता है उन्होंने सर्वनाम कहते हुए तो ना संज्ञा कहते हैं हवे जो आम के का खाना है तो एमा हवे तुम्हारे लखवानो थाको सर्वनाम